हेलो फ्रेंड्स, गर्भ संस्कार सीरीज में आपणे आगळ घणा बधा विषयो विशे वात करी छे। आजे आपणे ए जोवुं छे के प्रेग्नन्सी दरमियान जो बाळकने हकारात्मक सूचन एटले के जो पॉजिटिव सजेशन्स आपवामां आवे तो बाळक पर शुं असर थाय छे। आजे आपणे जोईए ने तो पॉजिटिव थिंकिंगनो जमानो छे अने तेना माटे क्लासीस चाले छे, वर्कशॉप्स चाले छे, પણ આ બધું કરવા છતાં પણ અમુક વ્યક્તિઓ છે, અમુક બાળક છે તો આ ક્લાસીસ, વર્કશોપ એટેન્ડ કરવાથી પણ તેનામાં કોઈ ફરક પડતો નથી, તેનામાં પોઝિટિવિટી આવતી નથી। આવું કેમ થાય છે? તો પ્રેગ્નન્સી દરમિયાન જો માતા છે તે ડર છે, ભય છે, શોક છે કે ક્રોધ, શંકા, આ બધી જો લાગણીઓ અનુભવે છે અથવા તો આવા જો મનમાં ભાવ રાખે છે તો બાળકમાં જે ડર છે, નેગેટિવિટી છે, અશ્રદ્ધા છે તેવા જે ભાવ છે તે બાળકમાં સ્થાયી થઈ જાય છે। હવે એવું થાય કે આવું જે ભય છે, શોક છે, ક્રોધ છે, આ ક્યારેક નેચરલી આવી જ જાય છે, તો શું કરવાનું? તો આવી વિપરીત પરિસ્થિતિમાં પણ જો બાળકને પોઝિટિવ સજેશન્સ આપવામાં આવે તો બાળક પણ વિપરીત પરિસ્થિતિમાં શ્રદ્ધાવાન, આનંદી બની શકે છે। તો તે કેવી રીતે આપી શકાય? તો બેટા, તું જ્યારે આ દુનિયામાં આવીશ ને ત્યારે તું એકદમ આનંદી હોઈશ, શ્રદ્ધાવાન હોઈશ, કોઈ પણ પરિસ્થિતિ, વિપરીત પરિસ્થિતિ હોય તો તેના સામે તું લડી શકે છે। આપણી જાતમાં શ્રદ્ધા રાખીએ, ભગવાનમાં શ્રદ્ધા રાખીએ તો કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય છે, કોઈ પણ પરિસ્થિતિ સામે લડી શકીએ છે। આવા પોઝિટિવ સજેશન્સ છે તે બાળકને સતત આપતા રહેવાના। હવે પોઝિટિવ સજેશન્સ છે તેની અસર કેવી થાય છે તેના સમજવા માટે આપણે એક દ્રષ્ટાંત જોઈએ। તો નેપોલિયન હિલ નામનો એક અમેરિકન લેખક છે જેણે થિંક એન્ડ ગો રિચ નામનું પુસ્તક લખ્યું છે। હવે એ લેખક હતો, એની પત્ની જ્યારે ગર્ભવતી હતી ત્યારે એને સોનોગ્રાફી કરાવી, ત્યારે ડોક્ટરે એને એવું કીધું કે તમારું બાળક છે એ કર્ણેન્દ્રિય વગર જ જન્મશે, એટલે કે એને કાન જ નહીં હોય। હવે કાન જ ના હોય તો સાંભળી ના શકે। હવે નેપોલિયન હિલ છે તો તેણે આ ચેલેન્જ છે તે ઉપાડી લીધી। તેણે નક્કી કર્યું કે હું મારા બાળકને સક્ષમ બનાવીશ, અને જ્યારથી એને ખબર પડી કે ડોક્ટરે એને કીધું કે આવી રીતે છે તો ત્યારથી જ એણે સતત એના બાળકને પોઝિટિવ સજેશન્સ આપ્યા કે બેટા જ્યારે તું આ દુનિયામાં આવીશ ને ત્યારે બહુ જ સુંદર સાંભળી શકીશ, સારું સાંભળી શકીશ, તારી જે શ્રવણ ઇન્દ્રિય છે, તારા કાન છે એ બધા જ અવાજો સાંભળવા માટે સક્ષમ છે। આવી રીતે એણે સતત પોઝિટિવ સજેશન્સ આપ્યા તો ખરેખર જ્યારે એનું બાળક જન્મ્યું ત્યારે સંપૂર્ણ રીતે સાંભળી શકતું હતું। એટલે પ્રેગ્નન્સી દરમિયાન માતા જે કંઈ પણ લાગણી અનુભવે છે, જે કંઈ ચિંતન કરે છે, જે કંઈ પોઝિટિવ સજેશન્સ આપે છે તેની બાળક ઉપર ખૂબ ઊંડી છાપ પડે છે। ગર્ભાવસ્થામાં બાળકને જે સૂચનો મળે છે તેની છાપ ભૂસાતી નથી, તે તરત ગ્રહણ કરી લે છે। એટલે તમારે જેવી ક્ષમતાવાળું બાળક જોઈએ છે, તે જેવા ગુણોવાળું બાળક જોઈએ છે તે તમે મેળવી શકો છો। હવે એ આ પદ્ધતિ છે તે એટલી સચોટ છે કે જે ગુણો માતા પિતામાં ના હોય તે પણ આપણે બાળકમાં લાવી શકીએ છીએ। ધારો કે માતા પિતા નિરક્ષર છે તો એ સતત સૂચન કરે કે બેટા તું ભણી ગણીને ખૂબ આગળ વધીશ। માતા પિતા સતત ટેન્શનમાં રહેતા હોય, તણાવમાં રહેતા હોય તો એ બાળકને એવું સૂચન કરે કે બેટા અમે હું ભલે ચિંતામાં રહું છું પણ તું હંમેશા આનંદી છે, હસમુખો છે। આવી રીતે પોઝિટિવ સજેશન્સ છે તે બાળકને ગર્ભાવસ્થામાં આપી શકાય છે। હવે કેવા સજેશન્સ આપી શકાય? તો સૌથી પહેલા તમારે નક્કી કરવું પડે કે તમારે કેવા ગુણવાળું બાળક જોઈએ છે। જેવા ગુણવાળું બાળક જોઈએ છે તેવું ચરિત્ર, તેવું વિભૂતિ છે તે તમારી આંખ સામે લાવો, તેને લગતા સાહિત્યનું વાંચન કરો અને નક્કી કરો કે અમારે આવું બાળક જોઈએ જ છે, અને પછી તે જેવા ગુણો જોઈએ છે તેવા બાળકને સજેશન્સ આપો,
જેવા ગુણો આપણે જોઈએ છે, ક્ષમતા જોઈએ છે, તેવા ગુણો આપણે બાળકમાં વિકસાવી શકીએ છે. અને સાથે સાથે સૌથી અગત્યનું છે કે જેવું બાળક જોઈએ છે તેવી ભગવાન પાસે પ્રાર્થના પણ કરો જ.